અંકલેશ્વરમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા નારી શક્તિને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જો કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની ખાસિયત એ હતી કે દરેક ટીમમાં એક મહિલા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા નારી શક્તિને પ્રોત્સાહિત કરવા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની ખાસિયત એ હતી કે પ્રત્યેક ટીમમાં એક મહિલા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વસતા રાજસ્થાની સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા RPL સીઝન 7 યોજાઈ હતી, જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ભગની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલ આયોજનમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાયા હતા. અંકલેશ્વરના સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા RPLની 7મી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે બેટી બચાવો બેટી પઢાઓ તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા. બોક્સ ક્રિકેટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. 6-6 ઓવરની આ મેચમાં દીકરીઓને 1 રન એટલે 4 રન બરાબર રન ગણવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા બેન રાજપુરોહિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું તેમજ સમાજના મોભી અને મહેમાનોનું વિશેષ પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું. આજ અમારે આ RPL કી સીઝન કા 7મા સિરીઝ કા કાર્યક્રમ ચાલ રહા હે. ઇસસે પહેલે 6 કાર્યક્રમ હમ આયોજિત કર ચુકે હે. રાજસ્થાન સેવા મંડળ કે પ્લોટ પર યે કાર્યક્રમ કા આયોજન હો રહા હે. બોક્સ ક્રિકેટ કા ટુર્નામેન્ટ ચાલ રહા હે યે RPL કા, ઓર ઇસમે 8 ટીમે ભાગ લે રહી હે. 6 ઓવર કા યે એક મેચ રહેતા હે. इस प्रकार से अलग अलग 8 टीमें हैं और उसमें कंपलसरी हमने एक लेडीज एक गर्ल्स को खेलने के लिए रखा हुआ है. ये हम बेटियों को महिलाओं को आगे लाने का एक प्रयास है हमारा ये, और इस तरह से हमारा ये रेगुलर हम हर वर्ष इस आयोजन करते हैं. 7वां आयोजन है ये हमारा और खूब खुशनुमा वातावरण है. हमने यहाँ समाज के अंकलेश्वर में निवासी सभी अग्रणीजनों को भी इसमें आमंत्रित किया है. इस तरह से ये टूर्नामेंट अभी हमारा चल रहा है. मीडिया के आप सभी बंधु पधारे, आप सबका भी खूब खूब स्वागत, हार्दिक अभिनंदन है.